પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર એડર તાલુકાના વાસોલ ગામના રહીશ પ્રાગજીભાઈ મીઠાભાઈ પરમારના ઘરે 7 માર્ચની રાત્રે તસ્કરો દ્વારા મકાનના પાછળના ભાગના દરવાજાનું તાળું તોડી મકાનમાં પ્રવેશ કરી ઘરમાં રાખેલ તિજોરીની અંદર રાખેલા સોના ચાંદીના અલગ અલગ દાગીના જેની કિંમત આશરે 10,29,800 થાય છે, તેમજ રોકડા 5,000 રૂપિયા મળી કુલ 10,34,800 રૂપિયાનો માલ મતાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા. ઈડર તાલુકાની અંદર વારંવાર તસ્કરો દ્વારા પોલીસને હાથ તાળી આપવામાં આવે છે, જાણે કે પોલીસનો તસ્કરોને કોઈ ડર નથી તેમ ચોરી કરતા રહે છે. વાસદોલ ગામમાં ચોરી થયેલ અનુસંધાનમાં મકાન માલિક પ્રાગજીભાઈ પરમારને ઈડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ઈડર પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. પોલીસ પેટ્રોલિંગ કરી રહી છે, તેમ છતાં આવી ચોરીઓ કેમ થાય છે તે સમજાતું નથી. પોલીસ આવા તસ્કરોને પકડી લે તો વારંવાર થતી ચોરી અટકી શકે તેમ છે. રાકેશ નાયક સાથે NS ગુજરાત ન્યૂઝ ઈડર.